રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર ઓફિસનું લોકાર્પણ કાર્યક્રમના આમંત્રણ કાર્ડમાં સ્થાનિક ધારાસભ્ય લલિતભાઈ વસોયાનું નામ ગાયબ થતા અનેક ચર્ચાઓ સર્જાય છે. પ્રોટોકોલ મુજબ સ્થાનિક ધારાસભ્યનું નામ કાર્ડમાં ન લખાતા પ્રોટોકોલનું ઉલ્લંઘન થયું છે. આવતીકાલે રવિવારે ધોરાજીના પોલીસ સ્ટેશન પાસે સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરની ઓફિસનું લોકાર્પણ કાર્યક્રમ થવાનો છે. આ કાર્યક્રમના આમંત્રણ કાર્ડમાં અમિત શાહ, રામભાઈ મોકરિયા તથા જયેશભાઈ રાદડિયાનું નામ છપાયું છે, પણ પ્રોટોકોલ મુજબ સ્થાનિક ધારાસભ્યનું નામ આ આમંત્રણ કાર્ડમાં છાપવામાં આવ્યું નથી, જેથી આ બાબતે સ્થાનિક ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ આ પ્રોટોકોલનું ઉલ્લંઘન થયું તેવું ગણાવ્યું છે અને આ બાબત ગુજરાત રાજ્યને પણ ફરિયાદ કરેલ છે. હાલ જે આમંત્રણ કાર્ડમાં સ્થાનિક ધારાસભ્યનું નામ નહીં છપાયું, જેથી નવા આમંત્રણ કાર્ડ બનાવી સ્થાનિક ધારાસભ્યનું નામ છાપવું જોઈએ અને જો આમ નહીં કરવામાં આવે તો આવતીકાલના આ કાર્યક્રમનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ ઉચ્ચારી છે. આવતીકાલે ધોરાજી ખાતે સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર ની ઓફિસનું ઉદ્ઘાટન દેશના ગૃહમંત્રી માનનીય અમિતભાઈ શાહ ઓનલાઈન કરવાના છે, ત્યારે પોલીસ દ્વારા જે કાર્ડ છાપવામાં આવ્યા છે એ કાર્ડ પ્રોટોકોલનો ભંગ કરવામાં આવ્યો છે. એમાં સ્થાનિક ધારાસભ્યનું નામ સુધા લખવામાં નથી આવ્યું. આ અંગે મેં આજે જ ગુજરાતના મુખ્યમંત્રી અને પ્રોટોકોલ અધિકારી શ્રીને નિયમ અનુસાર સ્થાનિક ધારાસભ્યનું નામ આ કાર્ડની અંદર છપાવવું જોઈએ આ અંગેની ફરિયાદ કરી છે. જો ફરીથી કાર્ડમાં ફેરફાર કરવામાં નહીં આવે ને નવા કાર્ડ છાપવામાં નહીં આવે તો આવતીકાલના કાર્યક્રમનો અમે બહિષ્કાર કરવાના છીએ. જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેજા, ધોરાજી.